तो फरी पाछा प्रश्न नंबर 11 फरीथी कही दूं कि आ प्रश्न तमारे कोर्स में नहीं पण आपणे गणवाना छे, मजाना छे। आ बधा प्रश्नों होय तो ज माइंड खीले ने आपणुं। चलो बे चौरसना क्षेत्रफळ, हवे अहींया शब्द पगरे छे क्षेत्रफळ। हुं धारो के एक चौरस लो, इमड़े भैया है अने बाजू में लईए आपणे छोटे भैया, आ बे चौरस। तो आ चौरस के आ चौरस हो क्षेत्रफळ एटले शुं? तो कि भाई धारो के एल लईए अने आपणे कैपिटल एल लईए खाली समझवा माटे, अने स्मोल एल लईए तो आवशे एल स्क्वेर, अहींया आवशे एल स्क्वेर। हवे परिमितिनी वात करी तो परिमिति एटले आ एल 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 अने एल એટલે પરિમિતિ કેટલી બને? આની 4L, આની પરિમિતિ કેટલી બનશે? 4L। તો આ બધી પરિમિતિનો તફાવત પણ છે અને ક્ષેત્રફળનો સરવાળો પણ છે। તો આપણે બાજુઓની લંબાઈ શોધવાની છે। હવે જો આને આ દાખલા જે છે એને બે ચલથી પણ થાય અને એક ચલથી પણ થાય, આપણે પહેલાં બે ચલથી ગણવાનો પ્રયત્ન કરીએ અને બે ચલ લઈએ। એટલે હું એક ચલને એક્સ લઉં તો બીજાને વાય। એટલે ધારો કે હું ચોરસની વાત કરું તો એકને એક્સ લઈએ મોટા ચોરસની બાજુ, એટલે કે આ બાર જેને હું એક્સ લઉં તો આને હું વાય લઉં, એટલે આ બધી વાય થશે ને? નહીં, એવી રીતે આ બધી શું થશે? એક્સ થશે। એક્સથી પણ દાખલો થાય થોડોક તકલીફ પડે, તમારી ચોપડીમાં એક્સથી જ ગણેલા હશે, એક્સને વાયથી તો કોઈ ગણતું જ નથી। તો હવે આપણે લઈએ પહેલું, તો હું આ મોટો ચોરસ કહી દઉં અને હું નાનો ચોરસ કહું, એટલે આ મોટો ચોરસ છે તો આ કેવો છે? નાનો ચોરસ છે। ચાલો તો શરૂઆત કરીએ મસ્ત રીતે। ધારો કે મોટા ચોરસની બાજુની લંબાઈ એક્સ મીટર અને નાના ચોરસની બાજુની લંબાઈ વાય મીટર। હવે અહીં કોની કોની વાત થાય છે? ક્ષેત્રફળ। તો હું લખું માટે મોટા ચોરસનું ક્ષેત્રફળ, બોલો એક્સ હોય એક્સ ગુણ્યા એક્સ, એક્સ સ્ક્વેર મીટરનો સ્ક્વેર। એવી રીતે નાના ચોરસનું ક્ષેત્રફળ વાય સ્ક્વેર મીટર સ્ક્વેર। પછી કોની વાત કરી છે? પરિમિતિની। તો આગળ લખીએ માટે મોટા ચોરસની પરિમિતિ 4x મીટર, માટે નાના ચોરસની પરિમિતિ 4yy મીટર। તો બેઝ આપણો આખો તૈયાર થઈ ગયો, જોવાય રહ્યો બસ। હવે એ કે એવું કરવાનું સરવાળો, તો કે ભાઈ આ બેનો સરવાળો, તફાવત એટલે આ બેની બાદ બાકી પતી ગયો, કેટલું સિમ્પલ। તો પહેલું લઈએ આપણે કે શું કહે છે, બે ચોરસના ક્ષેત્રફળોનો સરવાળો બરાબર કેટલા લખી દઈએ? 468 મીટર સ્ક્વેર। માટે આપણે લઈએ કે મોટા ચોરસનું ક્ષેત્રફળ એક્સ સ્ક્વેર, નાના ચોરસનું વાય સ્ક્વેર, તો અહીંયા આવશે 468। આ આપણું ભાઈનું પરિણામ નંબર 1। આગળ વધીએ, પરિમિતિનો તફાવત બંને ચોરસની પરિમિતિનો તફાવત 24 મીટર છે। પરિમિતિ 4x, પરિમિતિ 4y, તફાવત એટલે
बाद बाकी चार एक्स ओछा चार वाई बराबर चौबीस। चाय 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 भगी नाखो चौकड़ी 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 थी भगाई तो एक्स ओछा वाई बराबर छ। हवे तमे जो अहीं आ वाई नी जग्याए मारे किंमत मूकवी तो कई मुकाई आमांथी वाई ने इक्वल करवा पड़े एटले आ वाई ने आम लईए छ ने आम लईए एटले एक्स ओछा छ बराबर वाई आ बनी गयुं आपणुं समीकरण नंबर बे। એટલે હવે હું આ દ્વિચલ હતું એની જગ્યાએ એક ચલમાં જતો રહીશ, વાયની કિંમત મૂકીશું એટલે એ લખ્યું આ બેના સમીકરણ પરથી સમીકરણ એક અને બે પરથી એટલે એક્સ સ્ક્વેર એક્સ ઓછા છ આખાનો વર્ગ બરાબર 469। તો ફરી પાછો ચાંદલો લસાપટી ચાંદલો આવે એટલે આપણો ડેબરો તૈયાર જ છે। एक्स स्क्वायर बोल भाई चल तो जल्दी 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 फटाफट एक्स वर्ग हाँ ओछा छ लसरपट्टी ला गुणाकार मारने बद्धो तने तण ज जण तो देखाय छे एक बे ने तण आ तण जण नो गुणाकार केटलो आ तण जण नो गुणाकार केटलो 6x स्क्वायर आ तने आ पहेलो दा गुणाकार ज आवडी जो 6 दू 12 एक्स छ दू बार एक्स पर माइनस अने लसर पट्टी ए छ नो वर्ग 469 के इजी है यार खबर नहीं गुचवा जाए गाड़ी नहीं अटकी जाए चालो सब आज नहीं आवड़त तब जोजो अपने लगभग एम 90% छोकरा जे है अँ गुचवाई खबर नहीं है। चलो एक्स स्क्वेर वत्ता एक्स स्क्वेर टू एक्स स्क्वेर ओछा 12x 6 नो वर्ग 36 पेला भाई ने आबू जो लाइए 469 बराबर 0 माटे 2x स्क्वेर ओछा 12x जो पहला 6 बात कर ला के तो 62 नहीं माटी 30 काढ़े तो 32 एटले 432 432 ना भागला पाड़िए आपणे सौथी बेस्ट तो जावे छे 2 दू 4 2 का 2 2 छंग 12 2 का 2 भागनी चाले तेनुं शून्य 54 दू 27 दू 39 43 અને 31 લડી લડીને બહાર લાવવાના છે લડી લડીને બહાર આવવા જોઈએ। તો આ બધા 16 ના 27 27માંથી 16 જાય તો નહીં આવે ને। હાલો હવે બીજું કંઈક વિચારીએ આપણે 43 9 દુ 18 જો મેં પહેલાં આ જોડી લીધી પછી હવે તરત એકને બદલી કર્યો આપણે 43 9 દુ 18 અને 2 દુ 6 દુ 8 43 24 18 ને 24 શું લાગે છે 6 જ આવ્યા ને। ચાલો હવે કંઈ બીજું વિચારો પાછા અલા ઊભા રહેજો ઊભા રહેજો ઊભા રહેજો ચકાવો 432 ગુણ્યા 2 તો રહી ગયા લા એટલે હજુ 2 ઉમેરવાના છે 2 ને નાખવાના છે રસ્તામાં હજુ લો આ 2 ને નાખવાના છે તો હવે આપણે પાછું વિચારવું લે પેલું 3 9 2 18 અને પેલું કેટલું આવે 2 2 4 2 8 4 2 48 આવે છે ના તો હવે 3 2 6 6 6 36 3 2 6 2 12 24 36 24 આવી ગયા ને 36 ને 24 જુઓ ફરીથી જુઓ અહીંયા 3 43 9 9 2 18 અને 18 2 36 આટલા થઈ ગયા અને 3 2 6 2 12 24 આ બંનેની બાદબાકી 12 આવી ગઈ। હવે જો 36 છે તો કહીશું કે ભાઈ આને માન આપવાનું છે કારણ કે માઇનસ છે આ કે લડાવજો એટલે આપણે આને પ્લસ કરવાના પાછા 2 ભાગવાના છે એટલે ધ્યાન રાખજો તો આમાં લગભગ છોકરાની ભૂલ ભાગવાનું ભૂલી જાય છે એટલે એટલે ભાગવાનું નહીં ભૂલાય 36 ભાગ્યા 2 અને એક્સ વત્તા 24 ભાગ્યા 2 બરાબર 0 એમ આખું રકમ 2 વડે ભગાતી હતી
આપણે ભાગી જ નહીં. ડુબરી ડુબરી નાળી, ચાલ ડુબરી નીકળી ગઈ ને, કંઈ નહીં. આ ડુબળી નીકળી ગઈ એટલે એક્સ ઓછા 18 અને એક્સ વત્તા 12 બરાબર 0. એટલે આ જવાબ શક્ય નથી, એટલે આ જવાબ શક્ય આવશે. એટલે એક્સ બરાબર શું આવશે? 18. એક્સ શું છે? ના મોટા ચોરસની. હવે હું એક્સની કિંમત મૂકું એટલે મને વાય મળે ને અહીંયા, ચાલે. એટલે વાય બરાબર શું છે? એક્સ ઓછા 6 એટલે 18 ઓછા 6 એટલે વાય બરાબર 12 મીટર. તો લખી દો જવાબ કે ભાઈ મોટા ચોરસની બાજુની લંબાઈ આવી 18 અને નાના ચોરસની કેટલી આવી? 12. બરાબર. આ તમારો પ્રશ્ન નંબર 11.